રહેતા પરિવાર પર હુમલો. માધાપર ભવાની હોટલ પાસે રહેતા પરિવાર પર હુમલાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વિગત મુજબ સાહેબ બલોચ, તેમના પિતા શેરખાન બલોચ અને તેમના પત્ની તેમજ ચાર છોકરીઓ દ્વારા ધોકા, છરી અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ માહી છે અને હું ભવાની હોટલ પાછળ રહું છું. આજે જે બનાવ બન્યો છે એ મારી દાદીની વાય ઉપરથી બન્યો છે કે આજે સવારના અમે નીચે જમવાનું બનાવતા હતા, એટલી વારમાં જ અમારી આખી ફેમિલી ઘરના નીચે હતી. ખાલી એક મારો ભાઈ અને એક મારી દાદી અને ઉપર સૂતા હતા. એટલી વારમાં સોયબ બલોચ શેરખાન અને એમના પિતા શેરખાન બલોચ એ બંને જણા આવી અને મારી દાદીને જેવી તેવી રીતે મારી છે અને મારા ભાઈને પણ છરી વારીને ધોકા વારે મારી છે. એટલી વારમાં અવાજ સાંભળતા અમે અમારી બહેનો અને મમ્મી મને સાથે મરી અને ઉપર ગયા એમને છોડાવવા માટે. ત્યાં સુધી તો સોયબ બલોચની બહેનો, શેરખાન બલોચની દીકરીઓ અને એમની ઘરવાળીઓ બધી ભેગી થઈને અમારા ઉપર હુમલો કર્યો છે, ધોકા વાળી ને છરી વાળી. એ બચાવ બચાવતા મારી દાદી ઈજા પામ્યા છે અને એમને જનરલ હોસ્પિટલમાં અમે લઈ આવ્યા છીએ. છરી વાળી અને ધોકા વાળી અમને બધાને મારી છે કે એ છોકરીઓ હરેક છોકરાઓને ફસાવે છે અને ત્યાં જઈને એ લોકો જે છે એના ભાઈને એ લોકો એને જઈને ત્યાં ધમકી દે છે અને એ પૈસા કઢાવે છે. એમની બહેનોની અને એમની માઓનો એક ધંધો બની ગયો છે કે નવા નવા છોકરાઓને ફસાવાનો અને પછી તેમને ધાક ધમકી કાઢીને પૈસા લેવાની. એની ત્રણે બહેનોની અને એમની જે છે એ એક ધંધો બની ગયો છે. એવી રીતે કરીને મારા ભાઈને ફસાવે છે અને ઘરી ઘરી અમને મારકૂટ કરે છે અને ઘરી ઘરી એવી રીતે અમને ધમકીઓ આપે છે કે પૈસા દેવો કે એવી રીતે આવીને મારકૂટ કરે છે અને અમારા નવરા માણસોને એ ધમકાવે છે. હવે મને પોલીસ સાથે એવી વિનંતી છે કે એના ઉપર સખ્ત અને સખ્ત કાર્યવાહી થાય. એક તો નહીં, અમે એ લોકો ઉપર ચાર કેસ કર્યો છે અને પોલીસ પર આજે સુધી કાંઈ નથી કરી શકી. તો અમને વિનંતી છે કે એ માણસોને કાયદેસર સજા મળે અને એવી ધમકી આપે છે કે જીકે હોસ્પિટલના અંદર મારો હું અહીંયા કામ કરું છું, મારા પપ્પા અહીંયા કામ કરે છે અને હું અહીંયા કામ કરું છું. એના કારણે અમને કાંઈ પણ લાગુ પડતો નથી. તમે કેસ કરો કે ખપે કરો, અમને કાંઈ ફરક પડવાનો નથી. તો અમે નબળા માણસો ક્યાં જાશું? અગર આજે આવીને આ માણસો એવી ધમકી દઈ જશે તો અમે નબળા માણસો ક્યાં જાશું? અમે પોલીસ અને નહીં ને હોસ્પિટલમાં બીજે કે અમારો કોઈ આશરો નથી. એટલે મને એ વસ્તુ ઉપર સખ્ત કાર્યવાહી ખપે છે. એ છોકરો છે એનું નામ છે સોયબ બલોચ અને એનો બાપ છે બલોચ શેરખાન બલોચ અને એની ઘરવાળી અને એની ચાર છોકરી બધી મારા ઘરમાં છે. ધોકા, છરી અને ધારિયા લઈને હુમલો કર્યો છે મારા ઘરમાં. અમે નીચે બધા મારા ઘરવાળા ખાવાનું પકાવતા હતા અને એ ઘરનો સીધો આવીને મારા છોકરા પોતરા માથે છરી નાખી દીધી. તો હું છોડાવવા ગઈ તો મને છરી મારી ગયા, મને ધક્કો દીધો. મારા આખા ઘરમાં મને ધોકાથી માર્યો છે અમારા ઘરમાં. સાહેબ બધાને અમારા બધાને ઘરમાં મારપીટ કરી ગયા છે. અમારો મોટો દિવસ છે, એની છોકરીઓને સંભાળે, છોકરી નહીં સંભાળે તો લગ્ન કરાવી દે. આજે અમે છે, કાલે બીજા કોઈ ખાવશે. એવું નથી કે નહીં આવે, છોકરીઓને સંભાળે. છોકરીઓને એની હું કઉ છું, એની છોકરીઓ કાં લગ્ન કરી દે ને કાં સંભાળે. સમજાય, છોકરી ના સાંભળ્યો તો બીજા ને ન કેવા જવાય આપણાથી. અમે ભવાની હોટલ પાછા રહી છી માધાપર. પોલીસ ફરિયાદ કરાવી? હા, પોલીસ આવી હતી. પોલીસ વાળા કે તમે દાખલ થઈ જાઓ. મારી માંગણી એ છે કે ઘડી ઘડી મારા ઘર માથે હુમલો કરે છે, ઘડી ઘડી અમારા માથે કાવતરા કરે ને ઓળદ ને નારિયેલ ને લીંબુ ને ફગાડી જાય છે. પછી બીજી વાત એ છે કે હમણાં મને કે જીકે મજા, જીકે માં તો હું નોકરી કરું છું, તારો કે તારફ નહીં લાગવા દઉં. એવડી મને જનરલ ની મને ધમકી આપી છે. હા, એ જીકે માં કામ કરે છે, મને ધમકી આપી છે કે જીકે માં જાય છે તારો કેસ હું નબળો કરી નાખી. બધાને હું સમજાવી દે, એના માટે જીકે વાળા મારો કેસ નબળો કરતા તો જીકે વાળા માટે કેસ કરીશ, નકર જીકે વાળા મારી કમ્પ્લેન દે. મારી માંગ એ છે કે એ લોકોને કાબુમાં કરે, ન થાય તો પછી હું મારી રીતે કાંઈ કરીશ. તો મને કોઈ કોઈ રીતની પોલીસ ફરિયાદ કરી છે, બે વખત કરી છે મેં પોલીસ ફરિયાદ. પોલીસ એ લોકોને કાંઈ નથી કરતી. જનરલમાં આવે છે ખોટા ખોટા, હમણાં આપણે છોકરો છોરીના તાકા ખોટા નાખ્યા છે, પોતાના હાથે છોરીના છેકા નાખી અને એડમિટ થયો છે. કેમ કે હું લોહી લોહાણ થઈ ગઈ હતી, મારા ઘરમાં ભેંસ થઈ ગઈ હતી અને પછી છોકરાની બધા ઘરવાળા જોઈ ગયા એટલે ઘરે જઈ પોતાના હાથેથી છેકા નાખ્યા છે. એને કોઈ એને છોરી ટાકો નથી મારો, મારા ઘરમાં કોઈ પુરુષ હતો જ નહીં. હું એકલી હતી. અમારા પાસે વિડીયો પણ છે, સમજ્યા? ઘડી ઘડી અમારા માથે કરે છે. માટે મારી વિનંતી છે પોલીસ પાસે મારી વિનંતી છે ને ડીએસપી સાહેબ માથે મારી વિનંતી છે કે આ લોકોને કડકમાં કડક એના કદ માથે સખત સજા અપાવે. ઘડી ઘડી કરે છે મારા માથે, એક વખત નથી સાહેબ. કાવડતના દાણ કરીને મારા ઘરે ફગાવે, લીંબુ ફગાવે મારા ઘરે, ક્યાં ક્યાં કાવતરા કરાવવા જાય. એનાથી કઈ હું મરી નહીં જાઉં, મને કાવતરા એવા કઈ લાગવાના છે નહીં.
હવે મારી માંગણી ઈ છે કે એ લોકો એને સમજાવે, એનો કોઈ ભી હોય મોટા મોટા એને સમજાવે, નકા પછી હવે અમારા માથે દુઃખ ના રાખે. હજી પણ મારા માણસો ને કોઈ બોલાવ્યા નથી. મારી રીતે જ હું એમ્બ્યુલન્સ બોલાવીને અહીંયા આવી છું ને પોલીસ ની ગાડી હું બોલાવી. હવે પોલીસ ને બોલાવે છે, હવે પોલીસ કાંઈ પણ કાર્યવાહી કરે તો સખ્ત કરે. આ એક વાર નથી, આ બીજી વાર છે સાહેબ.